સામાનિકાના 33માં અઠવાડિયાનું શુક્રવાર પ્રભુના ઘરને પ્રાર્થના ગૃહને સ્થાને ચર્ચા ચોરો કે મંત્રણાનો મંચ તો નથી સમજતાને સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના 19માં અધ્યાયના વચનો 45-48. પછી મંદિરમાં જઈને તેમણે વેપારીઓને એમ કહીને બહાર કાઢવા માંડ્યા કે શાસ્ત્રમાં લખ્યું છે કે મારું ઘર પ્રાર્થના ગૃહ બનવું જોઈએ, પણ તમે એને લૂંટારાઓનો અડ્ડો બનાવી મૂક્યું છે. પછી તેઓ દરરોજ મંદિરમાં ઉપદેશ કરતા હતા. મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓ લોકોના આગેવાનો સાથે મળીને તેમનું કાસળ કાઢવા તાકતા હતા, પણ શું કરવું એ તેમને સૂચતું નહોતું, કારણ બધા લોકો તેમને તલ્લીન થઈને સાંભળતા હતા. આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં યહૂદા મક્કાબી અને તેના ભાઈઓ યરૂશાલેમના મંદિરને પરદેશીઓ એટલે કે ગ્રીકોએ તેમના દેવી દેવતાઓની મૂર્તિઓ મૂકીને ભ્રષ્ટ કર્યું હતું એ મંદિરનું શુદ્ધિકરણ કરે છે. ઈસુના સમયમાં યરૂશાલેમના મંદિરને ત્યાંના સ્થાનિક વેપારીઓ એટલે કે ઇઝરાયેલીઓએ વેપારનું મથક બનાવી દીધું હતું. વેપારમાં ખુલ્લેઆમ લૂંટ થતી, મંદિર લૂંટારાઓનો અડ્ડો બની ગયું હતું. ઈસુ મંદિરમાં જાય છે અને જે જુએ છે તે જોઈ ગુસ્સે થઈ વેપારીઓને ઠપકો આપી બહાર કાઢી મંદિરનું શુદ્ધિકરણ કરી મંદિરને પ્રાર્થના ગૃહ બનાવવા રોજ મંદિરમાં ઉપદેશ આપે છે અને લોકો તલ્લીનતાથી ઈસુને સાંભળે છે અને પ્રાર્થના કરે છે. મંદિરમાં વેપાર કરવા લારી ગલ્લાવાળાઓને ધર્મગુરુઓએ પોતાના લાભ માટે પરવાનગી આપી હતી. ઈસુને કારણે તેમને મળતી આવક બંધ થઈ. એટલું જ નહીં, લોકો પણ ઈસુ તરફ વળ્યા હતા. એટલે પુરોહિતો, શાસ્ત્રીઓ અને આગેવાનો ઈસુનું કાસળ કાઢવાની યોજના બનાવે છે અને તેમાં સફળ થાય છે. મંદિર અને તીર્થસ્થાનો આસપાસ વેપાર ધંધાની દુકાનો ખૂબ સામાન્ય દ્રશ્ય છે. મંદિરનો હેતુ પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત કરવાનો છે અને દુકાનોનો હેતુ પૈસા કમાવવાનો છે. બંને મંદિર અને દુકાન પોતપોતાની મર્યાદામાં રહી પોતાનો હેતુ સિદ્ધ કરે તો કોઈને ગુસ્સો ના આવે. યરૂશાલેમના મંદિરને પ્રાર્થના ગૃહ બનાવવાનો હેતુ તદ્દન વિસરાઈ ગયો છે. મંદિર વેપારી મથક બની ગયું છે. ઈસુ આ વાત સાંખી શકતા નથી. પુરોહિતો, શાસ્ત્રીઓ, લોકોના આગેવાનોને ઈસુનું મંદિરની સફાઈ કરવાનું કાર્ય પસંદ ન આવ્યું. કદાચ આ વર્ગો પણ આ વેપારમાં સંડોવાયેલા હશે. તેઓ ઈસુની સફાઈ કરી નાખવાનું કાવતરું ઘડે છે. દુનિયેવી દ્રષ્ટિએ આ વર્ગ ઈસુને મારી નાખવામાં સફળ થશે, પણ દૈવી દ્રષ્ટિએ ઈસુના પુનરુત્થાનને કારણે તેઓ નિષ્ફળ જશે. ઈસુ આપણા હૃદય મંદિરની પણ એ જ પ્રમાણે સફાઈ કરવા માંગે છે. આપણે ઈસુનો વિરોધ નહીં કરીએ. આપણા દેવળોમાં પ્રભુ ઈસુની હાજરી છે. આપણે બધા ઈસુની હાજરીમાં માનીએ છીએ, પ્રાર્થના કરવા જઈએ છીએ, પણ આપણે દેવળની પવિત્રતા જાળવીએ છીએ? આપણી વાતો અને અવાજથી જેઓ શાંતિથી પ્રાર્થના કરવા આવે છે તેમની પ્રાર્થનામાં ખલેલ પાડીએ છીએ?